સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ. અમૃતસરમાં ગ્રેનેડ હુમલા બાદનો એક એક્સક્લુઝિવ વિડીયો સામે આવ્યો છે. હુમલા પછીના માહોલના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. અમૃતસરમાં ગ્રેનેડ હુમલો થયો તે પછીનો આ એક્સક્લુઝિવ વિડીયો છે જે આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર. ગ્રેનેડ હુમલા બાદના આ દ્રશ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ બ્લાસ્ટમાં 3 વ્યક્તિના મોત થયા છે અને આ ગ્રેનેડ હુમલા બાદના આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જે હાલ સામે આવ્યા છે. અમૃતસર હાઈ એલર્ટ પર છે. અમૃતસરના રાજા સાંસીના નિરંકારી ભવનમાં ગ્રેનેડ ફેંકવામાં આવ્યો. આ બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા અને 20 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ પછી રાજધાની દિલ્હીમાં પણ સુરક્ષા વધારાઈ છે. હાલ આ દુર્ઘટના કોણે અને કયા હેતુસર અંજામ આપ્યો તેની સચોટ માહિતી સામે નથી આવી, પરંતુ ગત દિવસમાં સુરક્ષા એજન્સીઓએ પંજાબમાં આતંકી હુમલાની ઘટનાને લઈને રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ કરનાર ઝાકીર મુસા ફિરોઝપુર આવ્યો હતો. ગુપ્તચર એજન્સી પાસે તેવા ઇનપુટ છે કે ઝાકીર મુસા ગ્રુપના 7 આતંકીઓ ફિરોઝપુર આવ્યા હતા. આ આતંકીઓ અમૃતસરમાં પણ જોવા મળ્યા હતા. તો નિરંકારી ભવનમાં ગ્રેનેડ ફેંકવામાં આવ્યો, 3 વ્યક્તિના મોત થયા અને આ વિસ્ફોટ પછીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જસદણની પેટા ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. જસદણમાં કુંવરજીભાઈ બાવળિયાને જીત અપાવવા માટે ભાજપ એડી ચોટીના પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતા ભોળાભાઈ ગોહિલ પક્ષ બદલે તેવી ચર્ચાઓ છે. કારણ કે ચૂંટણી પહેલા ભોળાભાઈ ગોહિલે બંધ બારણે કુંવરજીભાઈ બાવળિયા સાથે મુલાકાત કરી છે અને આ મુલાકાત કરી હોવાની ચર્ચા જ્યારે શરૂ થઈ છે ત્યારે અનુમાન લગાવાઈ રહ્યું છે કે ભાજપનો ખેસ આ કોંગ્રેસી નેતા ધારણ કરી શકે છે. કોંગ્રેસના નેતાઓ આવી કોઈ મુલાકાત થઈ હોવાનો જોકે ઇન્કાર કરી રહ્યા છે. વિછિયામાં બંધ બારણે આ બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. તે દરમિયાન કોંગ્રેસી નેતાઓ આ પ્રકારની મુલાકાત થઈ હોવાનો ઇન્કાર કરી રહ્યા છે. માજી ધારાસભ્ય ભાઈ શ્રી ભોળાભાઈ ગોહિલના જે સમાચારો મીડિયા દ્વારા બતાવવામાં આવે છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. આ ભારતીય જનતા પાર્ટી અહીંયા જસદણ વિછિયામાં હાર ભાળી ગઈ છે, એટલે કોંગ્રેસના આવા સારા કોળી સમાજના આગેવાન અને માજી ધારાસભ્યને પ્રજાની વિરુદ્ધ માઇન્ડ એના ચેન્જ કરવા માટે આવા ખોટા ન્યૂઝ બનાવીને હાફડા ફાફડા થઈ ગયા છે, એટલે ફાફા મારી રહ્યા છે. ગુજરાતમાંથી મગફળી અને દાળની ખરીદી કરવાની નાફેડે કરેલી મનાઈ પછી નાફેડ અને સરકાર વચ્ચે ગજગ્રાહ વધ્યો છે. ત્યારે આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા નાફેડના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે આવતીકાલ સુધીમાં તેનો ઉકેલ આવી જશે. બોર્ડ હજુ મળ્યું નથી એટલે બોર્ડમાં આ ચર્ચાઓ નથી, પરંતુ નાફેડની સામાન્ય સભાએ નાફેડ એની સભાસદ સહકારી સંસ્થાના માધ્યમથી જ ખરીદી કરે અન્યત્ર નહીં, ત્યારે આ વખતે જે પુરવઠા નિગમને સરકારી તંત્રને ખરીદી આપી છે એ નાફેડના ઠરાવથી અલગ થાય છે, એટલે કદાચ નાફેડના અધિકારી કક્ષાએ આ પત્ર લખાયો છે. ખેડૂતોના હિતમાં જલ્દીમાં જલ્દી ખરીદી થાય અને આ મોડાગાંઠ ઉકલે. મેં મીડિયાના માધ્યમથી સાંભળ્યું છે કે આવતીકાલે ચીફ સેક્રેટરી અને અમારા MD અને અધિકારીની બેઠક ગાંધીનગર મળવાની છે અને ઝડપમાં ઝડપ આનો ઉકેલ આવીને ખેડૂતોની આ જણસ ખરીદી શરૂ થાય એના માટેના અમારા પણ પ્રયાસો છે. નદી પછી પહેલી વખત અછતગ્રસ્ત કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને સીધા એના ખાતામાં સહાય કરવા માટેની રકમની જાહેરાત કરી છે. એ જ બતાવે કે સરકાર ખેડૂતોના હિતની ચિંતા કરે છે અને ખેડૂતોને કોઈ મુશ્કેલીઓ ન પડે એના માટે જે જરૂરી વ્યવસ્થાઓ કરવી પડે એ કરવા માટે સરકાર તત્પર છે. આજે તો રજાનો દિવસ છે એટલે હું માનું છું કે આવતીકાલ સુધીમાં ગજગ્રાહ નહીં, પરંતુ કેટલાક નિયમોના અમલીકરણ અંગેના મતભેદો છે એ દૂર થશે.
અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. નાફેડની મગફળી ખરીદવાની જાહેરાત અંગે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગત વર્ષે મગફળીની ખરીદીમાં ગોટાળા થયા હતા, તેવા ગોટાળા આ વખતે નહીં થાય, કારણ કે આ વખતે કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધુમાં નાફેડને પણ સાથ સહકાર આપવા અનુરોધ કરાયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સાચા ખેડૂતોના હિતમાં નાફેડે થોડું જતું કરવું જોઈએ, જેથી ઝડપથી મગફળીની ખરીદી થાય. જે મગફળીની ખરીદીમાં ગોટાળા થયા છે, ખેડૂતોના હિતમાં એક પણ ટકો ગોટાળા ન થાય એવી ચુસ્ત વ્યવસ્થા રાજ્ય સરકારે બનાવી છે, જેમાં પુરવઠા નિગમને ખરીદીની જવાબદારી સોંપી છે. એપીએમસીમાં જ બધા વચ્ચે ખરીદી થાય, જેથી વિડીયોગ્રાફી અને લોકો વચ્ચે જ કેવો માલ છે ને કેવી રીતે લેવાનું, એટલે ટ્રાન્સપરન્સી થઈ. કલેક્ટર ઓફિસ, નાફેડ સાથે પુરવઠાના અધિકારીઓ, વેરહાઉસિંગ બધાની સાથે સામૂહિક રીતે આ ખરીદી થાય એવું રાજ્ય સરકાર ઈચ્છે છે. નાફેડના મિત્રોને પણ મારો અનુરોધ છે કે સાથ અને સહકાર આપે, ખેડૂતોના હિત માટે એ લોકો પણ જતું કરે. નાફેડે ગુજરાતમાંથી મગફળી ખરીદવા પર લગાવેલ રોક મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલા નિવેદન પર કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી. ત્યારે આજે મુખ્યમંત્રીએ સ્વીકારવું પડ્યું ત્યારે નાફેડે પણ પોતાના પત્રમાં લખ્યું છે કે આ ગોડાઉનોમાં જે પ્રકારે ગોડાઉનો ભારે રાખવા માટેના નિયમોનું પાલન કરવું જોઈએ, પાલન ઉપર રોક લાગી હતી, એ યોગ્ય વ્યવસ્થા નહોતી, એટલે અમે નહીં ખરીદીએ. ભારતીય જનતા પાર્ટીના મરતિયાઓના ભ્રષ્ટાચારના કારણે ગુજરાતના ખેડૂતોને સહન કરવું પડશે. તો મગફળી કાંડ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી તટસ્થ તપાસની માંગ કરી. ધાનાણીએ ન્યાયમૂર્તિના નેતૃત્વ હેઠળ તપાસની માંગ કરતું એક ટ્વીટ કર્યું છે. ભાવનગરના સિતસર ગામે કોંગ્રેસે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને શક્તિસિંહ ગોહિલે હાજરી આપી હતી. કનુભાઈ કલસરિયા સહિત સ્થાનિક નેતાઓએ પણ અહીં હાજરી આપી. અમિત ચાવડાએ મગફળી મામલે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. તેમણે ચૂંટણી દરમિયાન ભાજપની ખોટી વાતો લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી હતી. ટેકાના ભાવની જાહેરાતને તેમણે વધુ એક નાટક ગણાવ્યું હતું. તો શક્તિસિંહ ગોહિલે પણ સરકાર પર મગફળી મામલે પ્રહાર કર્યા. આખું ખરીદીની જાહેરાત અને ખરીદીની પ્રક્રિયા એક જાતનું નાટક છે ને, વ્યવસ્થિત ષડયંત્ર છે કે ખાલી ખેડૂતોને ગેરમાર્ગે દોરવા જાહેરાત થાય પણ ખરા અર્થમાં ખરીદી ના થાય અને ખેડૂત બિચારો પોતાનો પાક સસ્તા ભાવે ખાનગી વેપારીઓને વેચવા માટે મજબૂર થાય. આની માટેની લડાઈ અમારા સ્થાનિક ધારાસભ્યો, તાલુકાના આગેવાનો માર્કેટોમાં જઈને લડી રહ્યા છે. નાફેડે કહી દીધું કે દેશના બીજા રાજ્યોમાંથી અમે ખરીદી કરીએ છીએ, પણ આ વર્ષે ગુજરાતમાંથી અમે મગ, તુવેર, અડદ કે શીંગની એક પૈસાની ખરીદી નહીં કરીએ, કારણ કે તમે ગોડાઉનોની જાળવણી નથી રાખી. 300 કિલોમીટર દૂર ગોડાઉન રાખ્યા માટે તમે જે આ કામ કર્યું છે માટે હવે અમે ખેડૂતોની ખેત પેદાશ નહીં ખરીદીએ. હજુ શિયાળો શરૂ નથી થયો ત્યાં અત્યારથી જ પાણીની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. સુરેન્દ્રનગરના પાટડી પાસે આવેલ દસાડાના વચ્છરાજપુર પાસે ખેડૂતોનો રવિ પાકમાં માઇનોર કેનાલમાં પાણી ન મળતા ભારે રોષે ભરાયેલા છે ખેડૂતો, જેના પગલે ખેડૂતોએ ખાલીકમ કેનાલમાં ઉતરીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કેનાલમાં આગળથી જે પાણી મળે છે તે રાજકીય કનેક્શન ધરાવતા માથાભારે શખ્સો રોકી રાખે છે, તેના કારણે પાણી તેમના સુધી નથી પહોંચતું. પાણી મામલે આગામી દિવસમાં મોટા પાયે આંદોલન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે. મહેસાણામાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં નેતાજી ઊંઘતા જોવા મળ્યા. એક બાજુ મુખ્યમંત્રીની સ્પીચ ચાલી રહી હતી, બીજી બાજુ સ્ટેજ પર બિરાજમાન થયેલ નેતાજી ખસખસાટ ઊંઘી રહ્યા હતા. ખેરાલુના ભાજપના આ ધારાસભ્ય છે ભરતસિંહ ડાભી. ગળામાં ભાજપનો ખેસ ધારણ કરી સ્ટેજ પર તો બેસી ગયા, પરંતુ સાહેબ મીઠી નીંદરમાં ગરકાવ થઈ ગયા કે ભૂલી ગયા કે તેઓ જાહેર કાર્યક્રમમાં જનતાની વચ્ચે છે.
જે સ્ટેજ પર બેઠા છે ત્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્ય સરકારની વહીવટી કુશળતાના ગુણગાન ગાઈ રહ્યા હતા. ભરતસિંહ ડાભી કે જેઓ ભાજપના ધારાસભ્ય ઉપરાંત દંડક પણ છે, તેમને જાણે સ્નેહ મિલન કાર્યક્રમ સાથે કોઈ લેવા દેવા ના હોય તેમ તે ગાઢ નિંદ્રાને માણી રહ્યા હતા. જેવી તેમને ખબર પડી કે સ્ટેજ પર આમંત્રિત નેતાઓ અને મહેમાનો કોઈ બાબત પર તાળીઓ પાડી રહ્યા છે તો અચાનક જ ઝબકી ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. નેતાજીને ખેર કોણ કહી શકે કે સાહેબ ઊંઘવાના કાર્યક્રમમાં આપ નથી આવ્યા, સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ ઉપસ્થિત છો. આમ જ સ્ટેજ પર ઊંઘી જવું હતું તો ઘેર રહેવું હતું. જો કે ઊંઘને કોઈ રોકી નથી શકતું, પછી ભલે તે માણસ હોય કે નેતા. અમદાવાદમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની શંકાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ. શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે મોડી સાંજે બે યુવકોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે દેશી દારૂ પીધા બાદ બંને યુવકોના મોત થઈ ગયા. જો કે પોલીસે કેમિકલયુક્ત નશાના કારણે બંને યુવકના મોત થયા હોવાની વાત કરી છે. બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એલજી હોસ્પિટલમાં મોકલાયા છે. મૃતકોના પરિવારજનોએ હોબાળો કર્યો છે અને તટસ્થ રીતે તપાસ કરી ન્યાયની માંગ કરી છે. ખબર પડી કે જે બીજો એનો મિત્ર સાથે હતો ને એની પાસે ફોન હતો, એટલે ત્યાંથી ફોન આવ્યો એમના ત્યાં. એ લોકો અમારે ત્યાં ખબર મોકલાવી. મૃત્યુ લઠ્ઠા કારણે લાગે છે સાહેબ, કોઈ પીવડાવી દીધું હોય ને કોઈ ખવડાવી દીધું એમને ત્યાંથી. પરિવારજનોના હોબાળા બાદ મૃતક ફિરોઝ અને રાજના મોત મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ દરમિયાન યુવકોએ દેશી દારૂ નહીં પરંતુ કેમિકલયુક્ત નશો કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકના મોબાઈલ ફોન રેકોર્ડની તપાસ કરતા યુવકો કેમિકલયુક્ત નશાનું વેચાણ કરતા રાજુ મદ્રાસી પાસે ગયા હોવાનું સામે આવ્યું, જેથી પોલીસે રાજુ મદ્રાસી સામે માનવ વધનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. ગુરુશ્રી જે એમના હતા એમને એમના જોડે જે કન્વર્ઝન થયેલું એમના પુત્ર જોડે છેલ્લે, એમાં એવી જાણકારી મળેલી કોઈ રાજુ અન્ના કરીને છે એમની સાથે એ છેલ્લે હતો અને એણે કોઈ એમને વસ્તુ પીવડાવી છે જેના કારણે એમનું માથું ભારે થાય છે અને પોતે 10-15 વીકમાં ઘરે પહોંચે છે જમવાનું બની રાખે. એ કન્વર્ઝન થયેલું જે આધારે હકીકત આધારે જે ફરિયાદી માતૃશ્રી છે એમની ફરિયાદ અમે ભારે કલમ એટલે કે 304 હેઠળ જે કન્વિક્શન મેક્સિમમ છે એવી ફરિયાદ એમની લીધેલી છે. સુરતની ખટોદરા પોલીસે વાહન ચોરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખોલ્યું કે યુવક મોટશોખ માટે વાહન ચોરી કરતો હતો. પોલીસે તેની પાસેથી પ્રાથમિક પૂછપરછ કરી 7 મોપેડ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ સમીર પ્રધાન છે, જે મૂળ ઓરિસ્સાનો છે. સુરત પોલીસના દાવા મુજબ સમીર પ્રધાન અગાઉ પણ 3 ગુનામાં પકડાઈ ચૂક્યો હતો, પરંતુ તેણે અપરાધ કરવાનું ચાલુ રાખતા આ વખતે મોટશોખ પૂરા કરવા માટે ગુનાખોરીની દુનિયામાં આગળ વધવાનું નક્કી કર્યું. સુરતના નાના વરાછામાં એક બંધ મકાનમાં નવા આવેલા વોચમેને હાથ સાફ કર્યો. 7 લાખથી વધુની રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની તેણે ચોરી કરી છે. વોચમેન સહિત 4 લોકો ફરાર થતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એવી ટોળકીના 3 સભ્યોની ધરપકડ કરી છે, જેઓ રિક્ષામાં મુસાફરોને બેસાડી રોકડ રકમ પડાવી લેતા હતા. પોલીસના દાવા મુજબ આ ટોળકી મુસાફરોની નજર ચૂકવીને રોકડ સેરવી લેતી હતી. પોલીસના ઝાંસામાં ફસાયેલ આ 3 આરોપીઓની ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ ચાલી રહી છે. કેટલા સમયથી તેઓ આ પ્રકારે રિક્ષામાં મુસાફરોને બેસાડી રૂપિયાને લૂંટી લેતા હતા તેની તપાસ ચાલી રહી છે. આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી હેઠળ અમદાવાદ શહેર પોલીસ અનેક આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે.